અલ્યા તું અકાતની વાતો કરે છે અલ્યા તું છે ને તું ચરબી ના કર તારા કરતાં તો સોણામાં અઘાસે બજારમાં એ કિલોના ભાવે તું મને ઓળખતો નહીં હું પલપો તો આ સબ કરતો એના મનમાં ઈ પોતાને ગામનો દાદા સમજે છે અલ્યા તારા જેવા તો હત્તલ આવ્યા ને હતલ જ્યા તું બેઠો છો સે એ બોલ ને હું જ આવું છું ચો બેઠો છે આવું છું

રને ક્યારેક ક્યારેક લ બોલે છે અને નો બાપા રને લ બોલે છે આ અમે મોણસ મોટા અમાલા નામ પલ પોતા જાજરૂ કરવા જાતા પણ ભૂલી જાતા લોટા તે પછી આ પદડું કોમ આવ્યું એ અહીંયા આવ લખણ ખોટા આવ ભઈલું અને એક વિરોધાભાસ છે પરપોટાના બાપા દુનિયાથી ત્રાસી ગયા છે અને પરપોટાથી દુનિયા ત્રાસી ગઈ છે ઈમે તો મુંએ શું કરી શકું અલી મારા કરતા તો તું નસીબ વાળી વાળીયા આખા ગામને છોડ મારો ઘરવાળો એ મને ઘાસ નઈ નાખતો અને હું કુત્તા ને ઘાસા ખીર્યું અને આ છે ગામના ભાભી ચારુ ભાભી ચમસો ચાલુ ભાભી

તે તમારા બેન ના લગન થયા તે એ બધી વાત તો તમે મને કરી જ નહીં અરે પરપોટા ભાઈ એ વાતો તમે ના પૂછો હારું નહીં પૂછતો અરે પણ સાંભળો તો ખરી તે હું તો હભરું છું હું કઈ બેહરો છું પણ બહુ જ લોબી વાત છે તે લોબી વાત છે બેહીન કરો એમ તો મારા ઘરમાં ઘણુંય ઘણો કોમ છે પણ તમે હવે કો છો એટલે વાત કરી લો તમારા જોડે બે કર હેડ હવે એ લગન માં મુરત્યો તમે જો તો જે ચક્કર ખાય જે ચક્કર ખાય બાપ રે બાપ એટલે પોતાના જ લગન માં અરે ના પરપોટા ભાઈ તમે પૂરી વાત હોભળો તો ખરી તમ હું તો હોભરો છું ને હું કઈ બેરો છું હા હામળો ભર ઉનાળામાં લગન લીધા બરાબર એટલે માણસને તરસ તો લાગે એટલે મૂર્તિઓ માણસ હતો તમે હોભળો ને પરપોટા ભાઈ હું તો હોભરુ છું ને હું કઈ બેરો છું હા તે મૂર્તિયાને લાગી તરસ તે ઈને વાડી બૂમ પાડી કે પોણી આલો તે વાડી હું તો ભર ડોટ મેલીન જી પોણી લેવા પોણી લેવા જી એમ તો મારા ઘરમાં ફ્રીજ છે ઈ ઠંડુ પોણી હું ને આપી દઉં પણ આ માણસ જેવા હોય ખબર હન ઠંડુ પાણી માંગે બીજી વખત એ જ ઠંડુ પાણી જ માંગે ઓવા તે પછી હું બારજી તો બાર માં બે ત્રણ જગ હતા પણ ઈમાં છે ને એક જ જગ ભરેલું હતું તો હું ઈમાં પાણી લેવા જઈ ને તો મે જોઈ લીધું કે કૂતરા ઈમાં હવે આપણે માણસ એવું પાણી અપાય કોઈને તે પછી હું વિચારમાં પડી જઈ પણ મારા હારા એટલામાં માં ચોરી અવાજ આવ્યો કે ઓલી ડોબી પાણી લઈને જલ્દી તે મને લાગ્યું ખોટું તો મે તો ભર દોટ મૂકીને પાણી લઈને જઈ મુરતિયન આ લીધું તે પછી તો મુરતો ચક્કર ખાઈ ધબ કરીને પડ્યો તે પાણીમાં કૂતરું કરી જી ચક્કર ચોથી આવે અરે પરપોટા ભાઈ તમે સમજ્યા નહીં આગલા દિવસે કૂતરું પીજ્યું તું એટલે કૂતરુંય ફાસ થઈ જ્યું તું હારા આપણે જ કોરા રહી જાય તે ભાભી તમે માર જોડે જુઠ્ઠું બોલે ને હા હા પરપોટા ભાઈ હું શું જુઠ્ઠું બોલી ચમ ચેટલા બધા જુઠ્ઠા બોલ્યા તમે હળહળતા જુઠ્ઠા બોલીને મને અંધારામાં રાખ્યો

માર મમ્મી એમ કહેતી હતી કે કરાય એવું છે જોવા જેવું નહીં છોકરો હારો જ છે પણ પછી મારી મમ્મીએ મૂડ બદલી નાખ્યો એનો ચા મૂડ બદલી નાખ્યો એમ કહેવા લાગી કે બેટા એક જ ગામમાં બે બે સોડીઓ ના સોબ એટલે એમની વાત સાચી સોમ તો ગામનો વિચાર હું પડે તો પછી પોઈન્ટ સવા થી કોઈ નહીં તો નસીબનું તો મળશે મને હાજી હું સોધી સોધી તે ભાભી ચાનો મેર તો તમે પાડો નહીં પણ નહીં પીવી

અરે ચા નહીં પીવી સાંભળો તો ખરા હું તો ને હું કોઈ બેરો છું અચ્છા ગમ માં જાવ ને તો તમાર ભાઈ દેખાય ને તો એમને ઘરે મોકલજો નહીતર આજે વગર કામ ના ધોવાઈ જશે એ તો બધું મોકલાય દઉં હા મોકલી દેજે છોકરી ના નામ નહીં ભૂલ આ તમને મારો વિડીયો ગમે હોય ને તો આ વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો અને ઇલાઇટ ગુજરાતી ચેનલને ને કરો ઇલાઇટ ગુજરાતી ગર્વથી ગુજરાતી